हेलो स्टूडेंट्स, केम छो? મજામાં છો ને? શું કરો છો બધા જ? હોમવર્ક કરો છો ને? હવે ભણવાનું સ્ટાર્ટ કર્યું ને? ઓકે, હવે ભણજો. હા, ને બહાર ના નીકળતા બહુ. સૌથી પહેલા આપણે લાસ્ટ ટાઈમ જોયું તું ગો ટુ સ્ટેટ, યાદ છે? ગો ટુ કયું સ્ટેટમેન્ટ છે? ટ્રાન્સફર સ્ટેટમેન્ટ. વાક્યના પ્રવાહને બદલવા માટે ગો ટુ સ્ટેટમેન્ટ વપરાય છે. એના પછી આપણે બીજું જોયું તો ઇફ ધેન, શરતી કમાન્ડ. જો શરત સાચી હોય તો પાછળનું વાક્ય અમલમાં આવે, તો એના માટે વપરાય ઇફ ધેન. પણ જો શરત સાચી હોય તો વાક્ય અમલમાં આવે, પણ ખોટી હોય તો પણ લાવવું હોય તો ઇફ ધેન અને એલ્સ આવે. જો ગરમી પડે તો એસી ચાલુ કરો, નહીતર નહીં. તો ઇફ ધેન અને એલ્સ આપણે આ શરતી કમાન્ડ લાસ્ટ ચેપ્ટર માં શીખી ગયા, અને એમાં પણ આપણે 1 to 10, 10 to 1, ઓડ નંબર્સ, ઇવન નંબર્સ એ ભણ્યા. હવે આપણે એ જ વસ્તુ ભણવાની છે, પણ શેનાથી ભણવાની છે? રિપીટ સ્ટેટમેન્ટ. તેનાથી રિપીટ સ્ટેટમેન્ટ થી આપણા સેકન્ડ ચેપ્ટર નું, બીજા ચેપ્ટર નું નામ છે રિપીટ સ્ટેટમેન્ટ. રિપીટ સ્ટેટમેન્ટ એટલે શું? ફોર નેક્સ્ટ, જેને આપણે લૂપ પણ કહીએ છીએ. લૂપ કન્ટિન્યુ જે ચાલ્યા જ કરે એને આપણે લૂપ કહીએ છીએ. ત્યાં બધા ચોથા ધોરણમાં લોકો ભણતા હતા, તો શું કરતા? ચોરસ દોરતા. તો એફડી 100, આરટી 90, એફડી 100, આરટી 90 કેટલી વાર લખતા હતા? 8 વાર એક કમાન્ડ લખતા હતા, એટલે દરેક 8 કમાન્ડ લખતા હતા, એક એક કમાન્ડ રિપીટ કરી કરીને. તો એવી જ રીતે એફડી કેટલી બધી વાર રિપીટ થતું હતું? તો એ પણ જ્યારે તમે 5માં આવ્યા ત્યારે શું થયું? ત્યારે તમે એક જ લાઈન લખતા હતા, રિપીટ સ્પેસ આપીને 4 અને કૌંસમાં એફડી 100, આરટી 90, તમારું ચોરસ દોરાઈ જતું હતું. તો એવી જ રીતે અહીંયા પણ ફોર નેક્સ્ટ લૂપ, ફોર અને પછી ફોરની જોડે હંમેશા શું લખાય? નેક્સ્ટ. અહીંયા ફોર નેક્સ્ટ કમાન્ડ જ્યારે સ્ટેટમેન્ટ રિપીટ કરવા હોય ત્યારે વપરાય છે. ક્યારે વપરાય? જ્યારે સ્ટેટમેન્ટ રિપીટ કરવું હોય ત્યારે વપરાય છે. હવે આપણે એની વાક્ય રચના જોઈએ ફોર નેક્સ્ટ ની. એની વાક્ય રચના કેવી રીતે કામ કરે છે? તો સૌથી પહેલા તો ફોર નેક્સ્ટ માં હંમેશા લાઈન નંબર લખવું પડે. શું લખવું પડે? લાઈન નંબર. પછી શું આપવું પડે? 4. પછી લખવાનું વેરિયેબલનું નામ, વેરિયેબલ. પછી ઇઝ ઇક્વલ ટુ નંબર 1 ટુ નંબર 2. નંબર 1 એ શું છે? નંબર 1 એટલે શરૂઆતની કિંમત, અને નંબર 2 એટલે અંતની કિંમત, એન્ડિંગ કિંમત. ધારો કે મારે 1 to 10 એવું છપાવવું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવું છપાવવું છે, તો શરૂઆતની કિંમત કઈ કહેવાય? ક્યાંથી શરૂઆત કરી તમે? 1 થી. અને છેલ્લો પોઈન્ટ કયો છે? 10. તો 1 to 10. હવે ધારો કે મારે 21 to 30 છપાવવું છે, 21 થી 30 છપાવવું છે, તો આપણી શરૂઆતની કિંમત કઈ થઈ? 21. અને અંતની કિંમત કઈ થઈ? 30. તો નંબર 1 એટલે 21 અને નંબર 2 એટલે 30. એ તો શરૂઆતની કિંમત જે હોય અને અંતની કિંમત. સ્ટેપ નંબર એટલે શું? તો સ્ટેપ નંબર, તમારે એક એક નો વધારો કરવો હોય તો 1, 2, 3, 4, 1 લખવું પડે. પણ જો તમારે 2, 4, 6, 8 એવું લખવું હોય, તો બે બે નો વધારો થયો ને, બે સંખ્યાનો, તો એમાં સ્ટેપ 2 લખવું પડે. પછી આ લાઈન લખાઈ ગયા પછી હંમેશા 4 ની આ લાઈન લખાઈ ગયા પછી લાઈન નંબર સાથે પ્રિન્ટ કમાન્ડ જ આવે, અને એની જોડે વેરિયેબલ નું નામ જ આવે. લાઈન નંબર ધારો કે પેલામાં 10 CLS, પછી 20 લાઈન નંબર એટલે 4, 30 અને પ્રિન્ટ, પ્રિન્ટ એટલે છાપો. વેરિયેબલ નું નામ જે 4 ની જોડે લીધું હોય એ જ લખવું પડે. પછી 50મી લાઈન નંબર અને નેક્સ્ટ, હંમેશા પ્રિન્ટ પછી કયો કમાન્ડ આપવાનો? નેક્સ્ટ જ, અને એ પણ લાઈન નંબર સાથે જ, અને પછી વેરિયેબલ નું નામ. અહીંયા ફોર નેક્સ્ટ કમાન્ડમાં સ્ટેપ લખવું જરૂરી નથી. એક લખવું, એક હોય ને, એક નો વધારો હોય તો બાય ડિફોલ્ટ એક નો વધારો સમજી જ લે. તમે સ્ટેપ 1 ન લખો તો ચાલે, પણ ક્યારે લખવું પડે? કે જ્યારે સ્ટેપ કમાન્ડ વિના તે વધારો કરે છે,
પરંતુ જ્યારે બે કે ત્રણ કે પાંચ નો વધારો કરવો હોય ત્યારે સ્ટેપ કમાન્ડનો ઉપયોગ થઈ શકે છે. હવે જો આપણે પ્રોગ્રામ જોઈએ એના બધા પ્રોગ્રામ જોઈએ તો સૌથી પહેલા આ પ્રોગ્રામ તમે હું બતાવું છું તમને પ્રોગ્રામ, પણ આ જે આગળ જે પહેલા જ પેજ થી આ જોયું ફોર નેક્સ્ટ લૂપ હેડિંગ માં રિપીટેશન સ્ટેટમેન્ટ, આ બધું જ તમારે ચોપડામાં લખવાનું છે. આ બધું તમને ફાઇલ મોકલી છે, આ બધામાં બધી જ વસ્તુઓ તમારે નોંધ તરીકે તમારે લખવાનું છે. હવે સૌથી પહેલો પ્રોગ્રામ હું સમજાવું તમને કે જો આ એનું ક્વેશ્ચન છે નીચે ફોરનેક્સ દ્વારા 1 to 10 પ્રિન્ટ કરો, એ શું છે તમારો પ્રશ્ન છે, પ્રોગ્રામ કયો લખવાનો છે. 1 to 10 પ્રિન્ટ કરો એટલે 1 થી 10 છાપો, તો 10 CLS 24 પછી શું લખ્યું વેરિયેબલ નું નામ, પણ મારે શું છપાવવું છે 1, તો પહેલી કિંમત શું લખી 1 બરાબર, અને જો સ્પેસ આપવાની 1 પછી પણ સ્પેસ આપવાની અને 2 લખવાનું, અને 2 પછી પણ સ્પેસ આપવી પડે. જો ભેગું ભેગું લખશો તો દેખાશે નહીં અને આઉટપુટ આવશે નહીં, અને નીચે એટલે ક્યાં ઓકે પ્રોમ્પ્ટ જ્યાં દેખાય છે ત્યાં એરર બતાવશે તમને કે તમારી એરર આવે છે બરાબર. એટલે લખવામાં બહુ જ ધ્યાન રાખજો. 10 પછી સ્ટેપ 1, સ્ટેપ નો સ્પેલિંગ બરાબર લખજો STEP સ્ટેપ 1, અને 30 પ્રિન્ટ એ, પ્રિન્ટ એટલે છાપવું, શું છાપવું છે એ, પછી 40 નેક્સ્ટ એ, નેક્સ્ટ એ. હવે જુઓ સૌથી પહેલા આપણે 1 to 10 એક 30મી લાઈનમાં આવ્યો તો પ્રિન્ટ એ એટલે 1 છપાઈ ગયો, 40મી લાઈનમાં આવ્યા તો શું કીધું નેક્સ્ટ એ ઉપર જાઓ, એટલે કઈ લાઈનમાં જશો પાછા 20મી લાઈનમાં, 20મી લાઈનમાં ગયા હતા તો 1 અને સ્ટેપ 1 એટલે 1 ને 1 2, 30 પ્રિન્ટ એ શું છાપશે 2. તો આ લૂપ ચાલ્યા જ કરશે, ક્યાં સુધી કોન્સ્ટન્ટ ચાલશે, જ્યાં સુધી 10 10 છપાઈ નહીં જાય ત્યાં સુધી. આપણે 1 to 10 કીધું છે, અંતની કિંમત કઈ આપી છે 10, 1 to 10 નહીં છપાય ત્યાં સુધી. 10 છપાઈ ગયા, હવે શું આવશે પ્રોગ્રામનો એન્ડ આવી ગયો. હવે આવી જ રીતે 51 થી 60 કે તો આવડે કે ના આવડે, 1 ની જગ્યાએ શું લખવાનું 51 અને 2 અને સ્પેસ આપીને શું લખવાનું, છેલ્લી કિંમત કઈ છે તો આપણી 60, અને સ્ટેપ 1 બરાબર 1-1 છપાવવાનું છે. બીજો પ્રોગ્રામ જોઈએ આપણે. હવે મારે રિવર્સ નંબર લેવા છે, જુઓ ફોર નેક્સ દ્વારા 10 થી 1 ઊંધું છપાવવું છે, તો ઊંધું છપાવવા માટે શું કરવું પડે, તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ કિંમત કઈ આવે આપણી કઈ છે 10 થી 1 એટલે 10 લઈએ, 4A 4 પછી સ્પેસ આપવાનું ભૂલવાનું નહીં 20મી લાઈનમાં, A ઇઝ ઇક્વલ ટુ 10 to 1 શું લખ્યું 10, અને અંતિમ કિંમત થઈ કઈ થઈ 1, અને આપણે જો 1-1 નો ઘટાડો કરવો છે તો ઘટાડો કરવા માટે આપણે શું લખવું પડે -1 -1 એવું લખવું પડે. 30મી લાઈનમાં ગયા તો પ્રિન્ટ એ છપાશે, 40 નેક્સ્ટ એ છપાશે, અને 50 એન્ડ, પ્રોગ્રામનો અંત. હવે એવી જ રીતે અહીંયા 1-1 નો ઘટાડો થયો એટલે આપણે શું લખ્યું -1 લખ્યું, ખ્યાલ આવ્યો ને. હવે જોઈએ આપણે બીજો નવો પ્રોગ્રામ, શું કીધું છે ફોરનેક્સ દ્વારા 2 to 10 એટલે કે ઇવન નંબર પ્રિન્ટ કરો. ઇવન નંબર ને આપણે ગુજરાતીમાં કહીશું પેકી સંખ્યા, 2, 4, 6, 8, 10 આ આઉટપુટ છે. આઉટપુટ પણ તમારે નોટમાં કમ્પલસરી લખવાનું છે, કમ્પલસરી લખવાનું જ છે. હવે બેટા 4 to 10 CLS 24 A is equal to 2 to 10, 2 થી 10 છપાવું છે, તો કેટલાનો કેટલા ગેપ છે 2 નો, તો સ્ટેપ કેટલા લખીશું 2 નો વધારો કરવો છે એટલે સ્ટેપ 2, 30 પ્રિન્ટ વેરિયેબલ એનો એજ, અને 40 નેક્સ્ટ એ. હવે તમે બધા એમ કહેશો મેડમ 4A ની જગ્યાએ મારે વેરિયેબલ આઈ લેવો હોય તો લેવાય ને, પણ જો 20મી લાઈનમાં 4 ની જોડે આઈ લીધો તો 30મી લાઈનમાં પણ પ્રિન્ટની જોડે શું લેવું પડે, આઈ જ લેવો પડે, અને 40મી લાઈનમાં પણ નેક્સ્ટ આઈ જ લખવું પડે. એક જ વેરિયેબલ લેવાય, અલગ અલગ નામ લેવાય, અલગ અલગ વેરિયેબલ લેવાય નહીં, જે ઉપર 20મી લાઈનમાં લીધો એ જ વેરિયેબલ લેવો પડે.
એવી જ રીતે બીજો પ્રોગ્રામ છે, જુઓ અહીંયા ઊંધું છપાવું છે, ધ રિવર્સ, 10, 8, 6, 4, 2 તો રિવર્સ છપાવું છે. તો એના માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો? 10. ને એન્ડિંગ પોઈન્ટ કયો દેખાય છે? 2. તો શું લખીશું? 10 to 2. અને સ્ટેપ કેટલા આપણે ઘટાડો કરવાનો છે, મતલબ કે ઓછા ઘટાડો થાય છે, તો -2 આવશે. કેટલા આવશે? -2 આવશે. વેરી ગુડ. હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ પ્રોગ્રામ. તો 4 નેક્સ્ટ દ્વારા 1 to 9, પણ અહીંયા કેવી સંખ્યા છે? ઓડ સંખ્યાઓ. એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9. તો પહેલામાં તો આપણે -1 કર્યું હતું ઇફ ધેનમાં, પણ અહીંયા તો એ ઝંઝટ જ નથી. પણ પહેલી કિંમત કઈ? 1. નંબર 1 માં શું લખીશું? 1. 1, 2, લાસ્ટ નંબર કયો? 9. અને કેટલાને વધારો કરવાનો છે? 2 નો. તો સ્ટેપ 2 અને પ્રિન્ટ એ. બરાબર, ક્લિયર, ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણે આગળ પ્રોગ્રામ જોઈએ. તો રિવર્સ 9 to 1. 9 to 1 લખવાનું. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો આપણો? 9. અને એન્ડિંગ પોઈન્ટ 1. અને કેટલાનો ઘટાડો છે? 2 નો. 9, 7, 5, 3, 1. તો 2 માઇનસ કરવા પડશે ને, માઇનસ થતા જાય છે. તો અહીંયા સ્ટેપ -2. 30 પ્રિન્ટ એ અને 40 નેક્સ્ટ એ. ક્લિયર? ઓકે, હવે પ્રોગ્રામ જોઈએ. આપણે જો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ 5 છે અને એન્ડિંગ પોઈન્ટ 50 છે, અને 5, 10, 15, 20. તો કેટલાનો વધારો કરવાનો છે? 5, 5 નો ગેપ છે, 5 નો વધારો કરવાનો છે. તો શું આવશે? 10 CLS 24 A = સ્ટાર્ટિંગ કિંમત કઈ? 5. અને એન્ડિંગ કિંમત કઈ? 50. અને સ્ટેપ 5. 5, 5 નો વધારો છે. ક્લિયર? હવે એક અલગ પ્રકારનો પ્રોગ્રામ જોઈએ. બેટા, પ્રોગ્રામમાં આ સિરીઝ આપી છે ને, જે આઉટપુટ, એ આઉટપુટ પ્રમાણે પ્રોગ્રામ લખવાનો છે. ઉપર આપેલ સિરીઝ પ્રમાણે પ્રોગ્રામ પ્રિન્ટ કરો. એના પ્રમાણે પ્રોગ્રામ પ્રિન્ટ કરવાનો છે. પહેલા 1 થી 1 to 10 છપાવવું જોઈએ. પછી એનું વર્ગમૂળ છે, જુઓ, 1, 4, 9, 4 નું ચોકું ચોકું 16, 5 5 25. અને એવી જ રીતે ત્રીજી લાઈનમાં જુઓ, ત્રીજા વિભાગમાં તો 1, પછી 2, એટલે 8 છે. એટલે 2 × 2 × 2, 2 × 2, 4, 4 × 2, 8. તો શું થયું? એનો ઘન થયો. 3 × 3 = 9, 9 × 3 = 27. બરાબર ને? તો એ કેવી રીતે લખાય? તો પહેલા તો આપણે પહેલી લાઈન 1 to 10 તો છપાવું જ છે, રાઈટ? તો 1 to 10 તો છપાય જ ગયો. પહેલી લાઈન તો આપણે 24A = 1 to 10, સ્ટેપ 1. એ તો ઈઝી છે, રાઈટ? હવે 30મી લાઈનમાં ગયા તો પ્રિન્ટ, 30 પ્રિન્ટ એ. પછી કોમા કરીને, કોમા એટલે વિભાગ પ્રમાણે છપાશે, જુઓ. અને પછી એ ગુણ્યા એ, એની કિંમત કેટલી? 1. એટલે પહેલા 1 છપાયો. પછી 1 × 1 લખીએ તો કેટલા છપાય? 1. પછી એમાં આગળ જઈએ તો કોમા કરીને 3 વાર એ લખ્યા છે. તો 1 × 1 × 1. 40મી લાઈનમાં આયા, નેક્સ્ટ એ, એટલે છપાઈ ગયો. હવે આ ઉપર ગયા 20મી લાઈનમાં, 30મી લાઈનમાં આયા, તો પહેલા શું છપાશે? 2, 2. પછી 2 × 2 કેટલા થયા? 4 છપાયા. 4, ઓકે, ફાઈન. કોમા કરીને વિભાગ પ્રમાણે 2 × 2 × 2, 2 × 2 = 4, 4 × 2 = 8. આવી રીતે ક્યાં સુધી છપાયા કરશે? 10 આયા છેલ્લી કિંમત. તો પહેલા 10 છપાય, પછી 10 × 10 કેટલા થાય? 100. અને પછી 10 × 10 × 10 એટલે 1000. તો ક્યાં ચેન્જીસ થયા? ફક્ત અને ફક્ત 30મી લાઈનમાં પ્રિન્ટ કમાન્ડ સાથે જ, બાકી ક્યાંય લાઈનમાં, કોઈ લાઈન નંબરમાં, પ્રોગ્રામમાં ક્યાંય ચેન્જીસ થતો નથી. 1 to 10 છાપી એવી જ રીતે ઇઝી લખવાનું છે. અને આમાં એક વસ્તુ યાદ રાખવાની, 4, 4 પછી હંમેશા શું આવે? પ્રિન્ટ. અને પ્રિન્ટ પછી શું આવે? નેક્સ્ટ, રાઈટ? ક્લિયર? હવે એક બીજો એક પ્રોગ્રામ જોઈએ છેલ્લો, કે ફાઇલ એડિટ. એમાં હું કોઈ પણ ઘડીઓ લખું ને, કોઈ પણ ઘડીઓ મારે લખવું હોય તો હું ખાલી એ 5 નો ઘડીઓ લખો તો 5 લખીને એન્ટર આપું ને તો 5 નો ઘડીઓ લખાય. 125 લખીને એન્ટર આપું ને તો 125 નો લખાય. પછી હું કદાચ 9250 નો લખવું હોય તો, હા, 9250 લખું ને અને એન્ટર આપું 9250 લખાય. પણ એટલું બધું કરવાનું નહીં. જો આ પ્રોગ્રામ કેવી રીતે લખાય, દરેક વખતે મારે ખાલી શું કરવાનું?
एक नंबर ज आपवानो रहे, बाकी तो आखो प्रोग्राम कम्प्यूटर अपने स्क्रीन पर दर्शावे। तो सौथी पहला तो मारे जारे आउटपुट वखते एटले के प्रोग्राम रन करिए ते वखते मारे इनकम आपणे किंमत वेल्यू रीते बतावी छे। तो सौथी पहला कयो कमांड आवे, इनपुट 20 इनपुट एंटर नंबर, नंबर इनपुट करिए एटले आई, आई ए शू छे एक वेरिएबल, ए अलग वेरिएबल लेवानो, आमां बे वेरिएबल लेवा पड़शे जे आपणे नंबर नाखवानो होय। 34 1 to 10, 1 to 10 શું છપાવું છે, 1 2 3 4, જુઓ 5 એકાનો ઘડિયો લખીએ તો પહેલા લાઈનમાં શું આવે, 5 5 5 5 5, બીજામાં તો 1 to 10 જ આવે, અને ત્રીજામાં શું થાય છે, પ્રક્રિયા થાય છે ત્રીજા વિભાગમાં, 5 એકા 5 5 2 10। તો અહીંયા પણ 1 to 10 છપાવવા માટે સ્ટેપ 1, 34 a ઇઝ ઇક્વલ ટુ 1 to 10 સ્ટેપ 1। પછી 40મી લાઈનમાં આયા, હવે આપણે છપાવવું છે પ્રિન્ટ, પહેલા મારે શું છપાવવું છે, 5, તો આઈ, આઈ એટલે 5, આઈ ની કિંમત જે મૂકીએ જે ઘડિયો લખીએ એ આઈ કહેવાય। પછી ગુણાકારની નિશાની, જો કોમા બાજુમાં જ લખવા માટે કોમા લખવું પડે, ગુણાકારની નિશાની હંમેશા સેમા લખાય, નિશાનીઓ અવતરણ ચિહ્નની અંદર, વેરિયેબલ ક્યારે અવતરણ ચિહ્નમાં લખાય નહીં। પછી કોમા કરીને એ લખ્યો, તો એ લખ્યા પછી અવતરણ ચિહ્નમાં શું લખવાનું, ઇક્વલ ટુ ની સાઇન, અને પછી આઈ ગુણ્યા એ, આઈ ગુણ એ, બરાબર ને। હવે આઈ ગુણ્યા એ, આઈ એટલે 5 એકા 5, એની કિંમત 1 2 3 4 5 થાય, અને પછી નેક્સ્ટ એ। હવે હું એન્ટર આપીશ, આ પ્રોગ્રામ લખાઈ ગયા પછી રન કરીશ ને, તો જુઓ અહીંયા ઉપર પહેલું આઉટપુટ છે, એની બાજુમાં બ્લેક કલરમાં એન્ટર નંબર લખ્યું છે, અને બાજુમાં ક્વેશ્ચન માર્ક છે, ત્યાં હું જે લખું એ લખી શકાય। ધારો કે મારે 10 નો ઘડિયો લખો, તો ત્યાં શું લખીશ, 10, અત્યારે મેં 5 ના ઘડિયાનું લખ્યું છે, 5 લખીને હું એન્ટર આપીશ, એવું મને નીચે જો 5 નો આખો ટેબલ દેખાય છે, બરાબર। તો આ રીતે આઉટપુટ કરી શકાય। હવે સેકન્ડ ચેપ્ટરમાં આના પછીના ચેપ્ટરમાં બેટા સ્વાધ્યાય પણ આપ્યું છે, સ્વાધ્યાય પણ તમે લખજો, બધું બધા પ્રોગ્રામ પણ લખી જ કાઢજો, આ તો સ્વાધ્યાય તો લખજો જ, પણ આ બધા જે પ્રોગ્રામ લખ્યા છે મેં, એ બધી નોટ્સ તમે તમારા નોટની અંદર લખજો, એક પણ નોટ જાય નહીં, આ પ્રોગ્રામ છે પણ પ્રોગ્રામની અંદર જ તમારે લખવાનો છે। અને આના પછીનું ચેપ્ટર કદાચ તમે ખબર નહીં કંટાળી પણ ગયા હો, આ પ્રેક્ટિકલ પણ બતાવીશ, અને જો તમારી પાસે કોમ્પ્યુટર હોય તો આપણે આના પછી પાવર પોઈન્ટ કહો કે ઇમ્પ્રેસ કહો, બધું એક જ છે, તમારી તમારા કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં જે પણ કોઈ વર્ઝન હોય એ આપણે શીખીશું, જેથી તમને પ્રેક્ટિકલ કરવામાં મજા આવે, આપણે ઓનલાઈન પ્રેક્ટિકલ પણ કરીશું। પણ બેટા આ બધા જ પ્રોગ્રામ તમે લખી કાઢજો, આ જુઓ ઉપર આ પ્રશ્ન છે, ઉપર આપેલ સિરીઝ પ્રમાણે પ્રોગ્રામ પ્રિન્ટ કરો, પછી આ આઉટપુટ લખવાનું 1 2 3 4 આનો વર્ક, અને પછી એ જોઈ જોઈને શું લખવાનું, પ્રોગ્રામ 10 CLS 24 A = 1 to 10, આ બધા પ્રોગ્રામ કમ્પલસરી લખજો। ઓકે બાય, અને ત્યાં સુધી જો તમારું કમ્પ્યુટર ચાલુ હોય તો આપણે કમ્પ્યુટર વ્યવસ્થિત જોઈ લેજો એક વાર પાવર પોઈન્ટ, બોલો, અને ના ખબર પડે ત્યાં પછી આપણે જ્યારે મળીશું ત્યારે આપણે બધું જ કરી ત્યારે બધું શીખીશું। ઓકે ક્વેરી સોલ્વ કરીશું, બાય।